બીજો ટોપિક જોઈએ. તો બીજો ટોપિક કયો છે? તો કે ઇન્ડીજીન પ્રોજેક્ટ. ઇન્ડીજીન પ્રોજેક્ટ, ઇન્ડીજીન પ્રોજેક્ટની વાત કરીએ તો આ એક પ્રોજેક્ટ ઓફ CSIR નો પ્રોજેક્ટ છે. CSIR શું છે? તો કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. આ ભારતની એક રીતે ભારત સરકારની એક અત્યંત મહત્વની અથવા તો મિનિસ્ટ્રી ઓફ સાયન્સ અંતર્ગત વર્ક કરતી અત્યંત મહત્વની સંસ્થા છે કે જે રિસર્ચ સંશોધન કરે છે. કયું સંશોધન કરે છે? તો કે સાયન્ટિફિક, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અને ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક દ્રષ્ટિએ જે છે એ સંશોધન કરતી એક અતિ મહત્વની સંસ્થા છે. એના દ્વારા, CSIR દ્વારા, કસીર દ્વારા ઇન્ડીજેન પ્રોજેક્ટ જે છે એ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું એમ ઉદ્દેશ્ય શું છે? તો કે હોલ જીનોમ સિક્વન્સિંગ ઓફ ધ ઇન્ડિયન્સ, ભારતીય લોકો જે છે એનું જીનોમ સિક્વન્સિંગ બનાવવું છે. એનો મતલબ શું? એનો મતલબ એમ કે એક રીતનો મેપ, નકશો તૈયાર કરવો છે મનુષ્યની અંદર. મનુષ્યના શરીરની અંદર જે જીન આવેલા છે, ડીએનએની અંદર જે જીન આવેલા છે, એક રીતે ડીએનએ પ્રોફાઇલિંગ કરવાનું છે. જેના કારણે આપણે શું કરી શકીએ? જેના કારણે આપણે જાણી શકીએ કે આપણા પૂર્વજો કેવા હતા, અથવા તો હવે આપણે આવનારી પેઢી કેવી હશે, અથવા તો જે આનુવંશિક રોગો થતા હોય, એટલે કે પેઢી દર પેઢી વંશ પરંપરાગત જે રોગો થતા હોય, એ રોગ વિશે થોડું વધારે સર્ચ કરી શકીએ, રિસર્ચ કરી શકીએ. એની માટે ઇન્ડીજીન પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે, જેના અંતર્ગત હોલ જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવશે. કોણ કરશે? કસી CSIR કરશે. અ જીનોમ ઇઝ એન ઓર્ગેનિઝમ્સ કમ્પ્લીટ સેટ ઓફ જીનેટિક ઇન્સ્ટ્રક્શન. એક રીતે જીનોમને આપણે એવું કહી શકીએ કે જેમાં જે તે સજીવ, જે તે ઓર્ગેનિઝમનો આખે આખો સેટ આવેલો છે, આખી આખી માહિતી આવેલી છે. કઈ માહિતી? જીનેટિક ઇન્સ્ટ્રક્શન, એટલે કે જીનને લગતી બધી સૂચનાઓ, બધી માહિતી જે છે એ જીનોમની અંદર આવેલી છે. ઇચ જીનોમ કન્ટેન્સ ઓલ ઓફ ધ ઇન્ફોર્મેશન નીડેડ ટુ બિલ્ડ ધેટ ઓર્ગેનિઝમ એન્ડ અલો ઇટ ટુ ગ્રો એન્ડ ડેવલપ. હકીકતમાં સાચામાં સાચી વાત કરીએ તો જીનોમ એક પ્રકારની એવી વસ્તુ છે કે જેમાં બધી જ માહિતી આપેલી હોય. કઈ બધી જ માહિતી? કે જેના દ્વારા કોઈ પણ પ્રકારનો સજીવ જે છે બનાવી શકે, કોઈ પણ પ્રકારનો સજીવ બની શકે, એ પ્રકારની બધી માહિતી આપેલી હોય અને એને ગ્રો, એનો વિકાસ થવામાં અને એનો ડેવલપ પણ કરી શકે છે. એટલે એના અંતર્ગત એવું કરી શકે, એવું આપણે માની શકીએ કે એક જ પ્રકારનો સજીવ એનું આપણે ડુપ્લિકેટ બનાવી શકીએ છીએ. એનું આપણે ઝેરોક્સ કરી અને આપણે બીજું કેમ કોપી ટુ કોપી નકલ કરી નાખીએ, કોપીકેટ એ કરી શકીએ, તો એવું આ જીનોમ પ્રોજેક્ટથી એવું પણ કરી શકાય. કારણ કે જીનોમની અંદર એવી બધી જ માહિતી હોય કે જેના અંતર્ગત એક નવો બીજા જ પ્રકારનો સજીવ બની શકાય. એટલે કે બધી માહિતી એની અંદર આપેલી હોય કે મગજ કેવું રાખવાનું છે, આંખો કેવા, વાળનો કલર, એ બધી ઇન્ફોર્મેશન એની અંદર આપેલી હોય છે. જીનોમ પ્રોજેક્ટ ઘણા લાંબા સમયથી જે છે એ ચર્ચામાં છે, મેં તમને કીધું, અને મેઇન્સ માટે પણ આ અત્યંત મહત્વનો ટોપિક જે છે એ બની જાય છે. મોસ્ટ ઓફ ધ ડીએનએ ઇઝ ઇન ધ ન્યુક્લિયસ એન્ડ ઇન્ટ્રિકેટલી કોલાઇડ ઇન ટુ અ સ્ટ્રક્ચર કોલ્ડ ધ ક્રોમોઝોમ્સ. ડીએનએ મોટે ભાગે ક્યાં જોવા મળે છે? તો મોટે ભાગે ક્રોમોઝોમની અંદર જોવા મળે. ક્રોમોઝોમ જે છે, ક્રોમોઝોમ એની અંદર જોવા મળતા હોય છે. અને મુખ્યત્વે વાત કરીએ તો ન્યુક્લિયસ એટલે કે નાભીની અંદર, બરોબર, કેન્દ્રની અંદર જોવા મળતા હોય છે. અને મોટેભાગે કોલાઇડ અથડાતા પણ હોય છે ક્રોમોઝોમની એ બધાની સાથે. ધ રેસ્ટ ઓફ ધ ડીએનએ ઇન ધ મિટોકોન્ડ્રિયા. જ્યારે બાકીના જે ડીએનએ જે છે એ ક્યાં જોવા મળતી? તો કે મિટોકોન્ડ્રિયા. મિટોકોન્ડ્રિયા એટલે કે કણાભ સૂત્ર, કે જેને કોષનું પાવર હાઉસ એટલે કે કોષનું રસોડું પણ કહેવામાં આવે છે, અથવા તો કોષના ઉર્જાનો ભંડાર કહેવામાં આવે છે. કારણ કે મોટાભાગનો જે ઉર્જા જે છે એ આ મિટોકોન્ડ્રિયાની અંદર જ બધી હોય છે, મિટોકોન્ડ્રિયાની. તો આ રીતે જે છે ઘણા બધા ક્વેશ્ચન પૂછી શકે, જેમ કે આ ડીએનએ જે છે ક્યાં જોવા મળે? તો બે અલગ અલગ જગ્યાએ જોવા મળે, કાં તો ન્યુક્લિયસની અંદર જોવા મળે, કાં તો મિટોકોન્ડ્રિયાની અંદર જોવા મળે. મિટોકોન્ડ્રિયા ક્યાં હોય? તો કે એને પાવર હાઉસ કહેવામાં આવે છે. અને ક્રોમોઝોમની અંદર પણ ડીએનએ જે છે એ જોવા મળતા હોય છે. એવરી હ્યુમન સેલ, અહીંયા આપણે એ પણ જોવાનું છે કે આપણે જોયું કે આ જીનોમ બનાવવાનું છે, તો જીનોમ બધા વ્યક્તિનું અલગ અલગ હોય, દરેક વ્યક્તિનું અલગ અલગ હોય. કારણ કે દરેક વ્યક્તિનું જે સ્ટ્રક્ચર જે છે એ અલગ હોય, એનો આકાર, એનો વ્યવહાર, એ બધું અલગ અલગ હોય. દરેક મનુષ્યની અંદર જોઈએ તો ક્રોમોઝોમની કેટલી જોડ આવેલી હોય? તો કે 23 જોડ આવેલી છે. ક્રોમોઝોમ એટલે કે એક રીતનું ડીએનએ, એ પણ આપણે કહી શકીએ. તો એની 23 જોડ આવેલી છે, એટલે કે કુલ 46 આવેલા છે. તો ઓર્ડર ઓફ બેઝ પેર એન્ડ વેરિંગ લેન્થ ઓફ ધીસ સિક્વન્સીસ. પરંતુ આ 23 જોડ જે છે એ દરેક વ્યક્તિની અંદર અલગ અલગ પ્રકારે આવેલી હોય, અને આની લંબાઈ અને પહોળાઈ, એનું ડાયમેન્શન, એ બધું અલગ અલગ હોઈ શકે દરેક વ્યક્તિની અંદર. જેના અંતર્ગત શું બને? જેના અંતર્ગત જીન બને. આ 23 જોડ ભેગી થઈ કોની? તો કે ડીએનએની અથવા તો ક્રોમોઝોમની, એ ભેગી થઈ અને જીન બનાવશે. વિચ આર રિસ્પોન્સિબલ ફોર મેકિંગ ઓફ એમિનો એસિડ્સ. અને બીજું વાત કરીએ, આ ક્રોમોઝોમ અથવા આ ડીએનએ જે છે એનું મુખ્ય કાર્ય શું છે? એનું મુખ્ય કાર્ય શરીરની અંદર એમિનો એસિડ બનાવવાનું છે. એમિનો એસિડ શું છે? તો એમિનો એસિડ પ્રાથમિક પ્રકારનું પ્રોટીન છે, એક પ્રકારનું પ્રોટીન છે. એન્ડ ધેરફોર એવરીથિંગ ધેટ ઇઝ નેસેસરી ફોર બોડી ટુ ફોર્મ એન્ડ ફંક્શન. તો પ્રોટીન તો આપણી માટે અત્યંત મહત્વનું છે. એટલે આપણે એવું કહી શકીએ કે હકીકતમાં આ જે ક્રોમોઝોમ એ શરીરની અંદર અથવા બોડીની અંદર એવી તમામ પ્રકારની વસ્તુ બનાવે છે કે જે કોઈ પણ પ્રકારનું ફંક્શન કરતી હોય અથવા એને બનાવવાનું, એના નિર્માણનું કાર્ય કરે છે. તો આ ક્વેશ્ચન પણ પૂછે છે, એમિનો એસિડ શું છે અને ક્યાં જોવા મળે, એમિનો એસિડ બનાવવાનું કાર્ય કોનું છે, પ્રોટીન શું છે? તો એ જીન અથવા ક્રોમોઝોમ જે છે બનાવશે. સિક્વન્સિંગ શું છે? સિક્વન્સિંગ અ જીનોમ મીન્સ ડિસિફરિંગ ધ એક્ઝેક્ટ ઓર્ડર ઓફ બેઝ પેર ઇન એન ઇન્ડિવિડ્યુઅલ.
સિક્વન્સિંગનો મતલબ એમ થાય કે જે તે વ્યક્તિની અંદર આ જે 23 જોડ આવેલી છે ને એ 23 જોડને આપણે શું કરવું તો કે ડિસાઇફર કરવી. ડિસાઇફર એટલે શું કરવું તો કે ગૂઢ રહસ્ય ઉકેલવું અથવા એવી વસ્તુ એવી હેન્ડરાઇટિંગ જે વંચાતી નથી એને વાંચવી. તો આ ડિસાઇફરનો મતલબ પણ એ કે આ 23 જોડ જે માત્રામાં આવેલી છે એને આપણે ડીકોડ કરવી અને ચેક કરવી કે કઈ રીતે પહેલી જોડ કઈ છે, બીજી જોડ કઈ છે, પહેલી જોડના અંતર્ગત શું કરવામાં છે અને બેઝ પેર જે તે વ્યક્તિની અંદર એ બધે બધું જાણવાની કોશિશ કરવી. એટલે કે દરેક વ્યક્તિમાં જે છે ડીએનએનું સ્ટ્રક્ચર કઈ રીતે છે એ જાણવું, ક્રોમોઝોમનું સ્ટ્રક્ચર કઈ રીતે છે એ જાણવું. ઇટ ઇઝ વેન ધીઝ જીન્સ આર ઓલ્ટર્ડ ઓર મ્યુટેડ ધેટ પ્રોટીન્સ સમટાઈમ્સ ડુ નોટ ફંક્શન એઝ ઇન્ટેન્ડેડ લીડિંગ ટુ ડિઝીઝ. હવે આપણે જોયું કે અમુક વખતે જે છે એ વંશ પરંપરાગત રોગો થતા હોય, માતા અથવા પિતા દ્વારા પુત્રની અંદર રોગ આવતો હોય, તો આવા જે પેઢીદર આવતા રોગો જે છે એ શા માટે થતા હોય તો એ આ ડીએનએની ખામીના કારણે થતા હોય. કારણ કે આ 23 જોડ જે છે એમાંની એકાદી જોડ કામ ન કરતી હોય, એકાદી જોડ ઓલ્ટર થઈ ગઈ હોય અથવા મ્યુટેડ થઈ ગઈ હોય, એકાદી જોડની અંદર કંઈક લોચા થઈ ગયો હોય, એકાદી જોડ પ્રોબ્લેમ થઈ ગઈ હોય. એટલે શું થાય, એ જોડ અંતર્ગત પ્રોટીન જે છે એ ફોર્મેશન ન થાય, પ્રોટીન જે છે એ બને નહીં. પ્રોટીન બને નહીં એટલે એ જે અંગને એફેક્ટ કરતી હોય એ વ્યવસ્થિત ફંક્શન કરશે નહીં, એ વ્યવસ્થિત કાર્ય કરશે નહીં અને એના કારણે શું થશે જે તે પ્રકારનો રોગ થશે. તો વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે આપણે એ જે છે તે લોચા પડી ગયા છે, જે ઓલ્ટર થઈ ગયું છે, આપણે એ ડીએનએની જોડ એને તો રિપેર કરી નાખ્યું, તો પકડ પાનાને કાતરને એ બધું લઈ જઈ અને રિપેર કરી નાખ્યું તો એના અંતર્ગત આજે એના અંતર્ગત પહેલાં આપણે એ જાણવું જરૂરી છે કે કઈ જોડ કામ નથી કરતી, 23માંથી કઈ જોડ કામ નથી કરતી. તો બધું પહેલાં પકડ ત્યાં ખોલીને પહેલાં બધું ચેક ન કરે કે કઈ કઈ કામ કરે છે. એની માટે પહેલેથી આપણે એની પાસે શું હોવું જોઈએ, જીનોમ સિક્વન્સિંગ હોવું જોઈએ. સિક્વન્સિંગનો મતલબ જ એ કે પહેલેથી આપણી પાસે એનો ડેટા હશે. બીજું વાત કરીએ, એક બીજો શબ્દ છે ડાઉન સિન્ડ્રોમ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ અ ડિસીઝ કોઝડ બાય જીનેટિક ડિસઓર્ડર વેન અ બેબી ઇઝ બોર્ન વિથ એક્સ્ટ્રા કોપી ઓફ ક્રોમોઝોમ 21. ડાઉન સિન્ડ્રોમ શું છે? તો ડાઉન સિન્ડ્રોમ આ એક પ્રકારનું એવું સિન્ડ્રોમ છે અથવા એક પ્રકારનો એવો રોગ છે કે જે નાના બાળકોની અંદર જોવા મળે છે, નવા જન્મેલા બાળકોની અંદર. આમાં શું હોય તો કે નવા જન્મેલા બાળકોની અંદર એક નવા પ્રકારનું જે છે એ ક્રોમોઝોમ જોવા મળતું હોય, જેને આપણે ક્રોમોઝોમ 21 કહીએ છીએ. એક નવા અલગ જ પ્રકારનું જે છે એ ક્રોમોઝોમ જે છે એ જોવા મળતું હોય છે. હવે આના આધારે આપણે ક્વેશ્ચન જોઈએ. તો ક્વેશ્ચન જોઈએ તો પહેલાં જોઈએ તો કરેક્ટ સાચું વિધાન પૂછેલું છે ઇન્ડી જીન પ્રોજેક્ટ બાબતે. પહેલાં એવું કહે છે કે ઇટ ઇઝ અ પ્રોજેક્ટ ઓફ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ IISER. આનો પ્રોજેક્ટ છે એમ એટ હોલ જીનોમ સિક્વન્સિંગ ઓફ ઇન્ડિયન. અર્ધું વિધાન સાચું છે કે હોલ જીનોમ સિક્વન્સિંગ ઓફ ઇન્ડિયન એ બાબત સાચી છે. IISERને કંઈ લેવા દેવા નથી. આપણે જોયું કે CSIRનો આ પ્રોજેક્ટ કસીરનો પ્રોજેક્ટ છે, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. પહેલું વિધાન ખોટું પડી જશે. બીજું વિધાન જોઈએ તો ડાઉન સિન્ડ્રોમ ઇઝ અ જીનેટિક ડિસઓર્ડર ઇન વિચ અ બેબી ઇઝ બોર્ન વિથ એન એક્સ્ટ્રા કોપી ઓફ ક્રોમોઝોમ 21. કે ડાઉન સિન્ડ્રોમ નાના બાળકોની અંદર જોવા મળતું એક રોગ છે કે જેમાં બાળક જેનો જન્મ થાય તો એને એક વધારાની ડીએનએની ક્રોમોઝોમ 21ની કોપી મળી ગઈ છે. બીજું વિધાન સાચું છે. ઓલ ઓફ હ્યુમન ડીએનએ ઇઝ પ્રેઝન્ટ ઇન ધ ન્યુક્લિયસ ઓફ સેલ. હવે મનુષ્યના બધા, હવે જો ત્રીજું સ્ટેટમેન્ટ જે છે ને એને આપણે એક રીતે વેગ સ્ટેટમેન્ટ, અસ્પષ્ટ સ્ટેટમેન્ટ કહી શકીએ. શું કહી શકીએ? ઓલ ઓફ હ્યુમન ડીએનએ ઇઝ પ્રેઝન્ટ ઇન ધ ન્યુક્લિયસ ઓફ ધ સેલ. આપણે એવું કહી શકીએ કે સેલ એટલે કે સેલના ન્યુક્લિયસની અંદર એની જે એની અંદર જે છે એ આ ક્રોમોઝોમ જે છે એની અંદર ડીએનએ જોવા મળતું હોય છે. બરાબર, સાચી વાત છે, જોવા મળતું હોય છે. પરંતુ આપણે જોયું કે આની સાથે સાથે જે અસ્થિ મજ્જા જે છે એની અંદર અને બીજું આપણે જોયું કે આ મિટોકોન્ડ્રિયા કણાભસૂત્રની અંદર પણ જોવા મળતું હોય છે. ખાલી સેલની અંદર જ તે જોવા મળતું હોય એવું જરૂરી નથી. બરાબર, તો એક રીતે જોઈએ તો ત્રીજું વિધાન સાચું પણ હોઈ શકે અને ખોટું પણ હોઈ શકે. પરંતુ અત્યારે ઓપ્શનનું એ બધાની દ્રષ્ટિએ જોઈ જો તો ઓનલી 2 પણ આપેલું છે એન્ડ 2 એન્ડ 3 પણ આપેલું છે. બરાબર, તો આવતાર આપણે 2 એન્ડ 3 આન્સર જે છે એ રાખીએ. બરાબર, જો ત્રીજું જે છે ત્રીજું એમાં ઓનલી આપેલું હોત ઓનલી તો એ વિધાન ખોટું જ પડી જાય, તો એ ખોટું જ પડી જાય. પરંતુ ઓલ ઓફ હ્યુમન્સ ડીએનએ તો એ રીતે પણ સાચું પડશે. બરાબર, તો આવી રીતે તમારે સમજવાનું. ખ્યાલ આવ્યો? આ પણ એક કરંટ અફેરની અંદર વારંવાર રહેતો વિષય અથવા તો ઘણા લાંબા સમયથી જે છે ચર્ચામાં છે. તો આ પ્રકારનો ક્વેશ્ચન પણ પૂછે છે કે બાયોનિક ગર્લ નામની એક વસ્તુ જે છે ચર્ચામાં છે તો એ શું છે? મિસ્ટ્રી ઓફ બાયોનિક ગર્લ, બાયોનિક ગર્લની મિસ્ટ્રી, એનું રહસ્ય જે છે એ ઉકેલાઈ ગયું છે. બાયોનિક ગર્લ શું છે? તો હકીકતમાં નીચે જે ફોટો આપેલો છે છોકરીનો, એને એ ગર્લને આખું મીડિયાને બધા મેડિકલ સાયન્સવાળા બધા જે છે એને બાયોનિક ગર્લ તરીકે ઓળખવામાં આવે છે. કેમ? કારણ કે આ એક પ્રકારની એવી છોકરી છે કે વુ ડઝન્ટ ઈટ સ્લીપ ઓર ફીલ પેઇન. એ ખાતી નથી, ઊંઘવાનું આવતું નથી, એને કોઈ પણ પ્રકારનું દર્દ જે છે એ સહન થતું નથી. આને પણ એક પ્રકારનો ડાઉન સિન્ડ્રોમ જ છે. આને જે સિન્ડ્રોમ જે છે ડાઉન સિન્ડ્રોમ છે. આની ઉપરથી ગાડી બાડી હાલી જાય, ગાડી બાડી ભટકાઈ જાય તોય એને કંઈ ફેર પડતો નથી. એને કોઈ પણ પ્રકારનું દર્દ જે છે એ ફીલ જ થતું નથી, કારણ કે એ ડાઉન સિન્ડ્રોમથી પીડાય છે એટલે. બરાબર, આની અંદર શું પ્રોબ્લેમ છે એ જોઈએ. તો જો આ યુનિક ઓલિવિયા ફ્રાન્સવર્ટ સ્ટન્ડ મેડિક્સ વેન ધે ડિસ્કવર્ડ સી હેઝ અ રેર ક્રોમોઝોમ કન્ડિશન સ્ટોપિંગ હર ફ્રોમ ફિલિંગ હંગર ફટિગ ઓર પેઇન. આ શા માટે છે? તો કે એ ક્રોમોઝોમ નામની ડિસીઝ આપણે અત્યારે જે જોયું સિન્ડ્રોમ એનાથી પીડાય છે એટલે. ઇટ ઇઝ
થોટ સી કુડ બી ધ ઓનલી પર્સન ઇન ધ વર્લ્ડ ટુ એક્ઝિબિટ ધ થ્રી સિમ્ટમ્સ ટુગેધર. અને એવું માનવામાં આવે છે કે આ જે છોકરી જે છે, જેને આપણે બાયો બાયો બાયોનિક ગર્લ તરીકે ઓળખીએ છીએ, આ વિશ્વની અંદર એકમાત્ર એવી છોકરી છે કે જે એક સાથે ત્રણ સિમ્ટમ્સ છે એ એક સાથે ધરાવે છે. વેન સી વોઝ ડાયગ્નોઝ ધ કન્સલ્ટન્ટ્સ એ બધાને એવું લાગ્યું કે આને જે છે એ આ પ્રકારની બીમારી છે કે જે અત્યાર સુધી બીજા કોઈને છે નહીં. બરાબર, સતત ત્રણ દિવસ સુધી જે છે ઊંઘ ઉગર જે છે લઈ ગયા. લિટલ ઓલિવિયા, એનું નામ જે છે ઓલિવિયા છે. કન્ડિશન ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ ક્રોમોઝોમ 6 ડિલિશન. જો આ એક શબ્દ યાદ રાખવાની જરૂર છે કે આની અંદર શું માનવ છે, તો રિસર્ચર લોકો એવું માને છે કે આ જે ઓલિવિયા જે છે ને એની અંદર છઠ્ઠા નંબરનું ક્રોમોઝોમ જે છે ને એ ડિલીટ થઈ ગયું છે, બટ ધ મિક્સ ઓફ સુપર હ્યુમન એબિલિટી. અને આ સુપર હ્યુમન એબિલિટી જે ધરાવે છે કે જે અત્યાર સુધી ક્યારેય જોવા મળેલી નથી. તો આ બધું વિધાનવાળા વાક્યમાં જ મૂકી દેશે કે સુપર હ્યુમન એબિલિટી ધરાવે છે, ક્રોમોઝોમ 6 ડિલીટ થઈ ગયું છે, બાયો આજે એ પ્રકારનું જે છે એ ધરાવે છે, સ્ટીલ પ્રકારની બોડી જે છે એ ધરાવે છે, ડાઉન સિન્ડ્રોમ જે છે.